હેલો ફ્રેન્ડ્સ, આપણો વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે ચેપ્ટર નંબર 11 માનવા અને રંગબેરંગી દુનિયા. હવે આ ચેપ્ટરનો આજે આપણે છેલ્લો પોઈન્ટ જોવાનો છે, જેનું નામ છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ. હવે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આપણે બધાએ સૂર્યનો રંગ જોયો છે. કેવો હોય છે? તો કે રતુમળો. રતુમળો એટલે કે લાલાશ પડતો રંગ છે એ આપણને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જોવા મળે છે. જ્યારે દિવસ દરમિયાન છે એ શ્વેત પ્રકાશિત હોય છે. આવું કયા કારણોસર થાય છે એ આપણે આજના ટોપિકની અંદર જોવાનું છે. બરાબર? તો હવે આની મેં તમને આકૃતિ દોરીને આપેલી છે. આ પ્રવૃત્તિ છે, આ પ્રવૃત્તિ ઉપરથી આપણને એવું જાણવા મળે છે કે સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત સમયે જે સૂર્ય છે અથવા તો એની આજુબાજુનો જે વિસ્તાર એટલે કે સૂર્યોદય સૂર્યાસ્ત સમયે જે આકાશ છે એ આપણને રતુમડા રંગનું અથવા તો સૂર્ય આપણને રતુમડા રંગનું કેમ જોવા મળે છે. તમે સંધ્યા સમયે છે જોશો તો તમને આકાશ છે લાલાશ પડતું જોવા મળશે. જ્યારે દિવસ દરમિયાન આવું થઈ શકતું નથી. આ ક્યાં કારણોસર થાય છે એ આપણે આ પ્રવૃત્તિ ઉપરથી સમજવાનું છે. હવે હું તમને અહીંયા આ પ્રવૃત્તિ છે એ સમજાવીશ, જેના ઉપરથી તમને એવો ખ્યાલ આવી જશે કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય છે એ આપણને રાતા રંગનો કેમ જોવા મળે છે. તો આ પ્રવૃત્તિની અંદર છે આપણે બે અભિસારી લેન્સ એટલે કે બધિરગોળ લેન્સ લેવાના છે. અને એક લેન્સ અહીંયા ગોઠવીને આવેલો છે, બીજો લેન્સ છે એ અહીંયા છે. હવે બે લેન્સ છે આપણે બધિરગોળ લેન્સ લેવાના છે. ત્યાર પછી તો કે એક કાચનું પાત્ર લેવાનું છે અને આ કાચના પાત્રની અંદર આ છે એ કાચનું પાત્ર છે. આ કાચના પાત્રની અંદર આશરે 2 લીટર જેટલું આપણે પાણી ભરવાનું છે. આ ભાગ જે તમને દેખાય છે એ કાગળનું કૂટું છે. એક કાગળનું કૂટું લેવાનું અને એનો વચ્ચેનો ભાગ જે છે એ વચ્ચેના ભાગની અંદર છિદ્ર એટલે કે કાણું કરી નાખવાનું છે. અને છેલ્લે પછી આપણે રાખવાનો છે એક પડદો કે જે પડદા ઉપર આપણે આ પ્રતિબિંબ છે એ ઝીલી શકીએ. ચાલો હવે આપણે આ પ્રવૃત્તિની કરીએ શરૂઆત. આ જે બધિરગોળ લેન્સ છે એ બધિરગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર આપણે કોઈ એક પ્રકાશનું ઉદ્ગમ રાખવાનું છે. પછી જે તમારી ઈચ્છા પડે તમે લઈ શકો છો, ટોર્ચ પણ લઈ શકો છો. હવે બધિરગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર ઉપર આપણે ટોર્ચ મૂકીએ એટલે પ્રકાશ પડવાનો સ્ત્રોત છે એ મૂક્યો એટલે એમાંથી જે પ્રકાશના કિરણો છે એ સૌપ્રથમ ક્યાં પડશે? તો કે આ બધિરગોળ લેન્સ છે એ લેન્સ પર. ત્યાર પછી ખાસે એનું વકરી દેવાનું અને એ પ્રકાશના કિરણો છે એ આ સ્વચ્છ પાણી ભરેલા પાત્રમાંથી પસાર થાય છે. અને પસાર થયા પછી જો અહીંયા મેં કૂટું ભરેલું છે, આ કૂટું છે એ આગળ આવી જશે જેથી કરીને આ નીચેનું કિરણ ને ઉપરનું કિરણ છે પસાર થઈ શકશે નહીં. પણ આ કિરણ જુઓ તો કે આ બચેલું જે કાણું છે એ કાણામાંથી આ કિરણો પસાર થાય છે. અને પસાર થયેલા કિરણો ફરી પાછા ક્યાં પડશે? લેન્સ ઉપર. લેન્સ ઉપર પડશે અને એ પ્રકાશના કિરણો થઈ જશે વક્રીભવન કે જેથી કરીને આપણે આ પડતો ગોઠવેલો છે એ પડતા ઉપર એ વસ્તુનું પ્રતિબિંબ મળે છે. પણ હવે જોજો, આપ જુઓ તો કે અહીંયા શ્વેત પ્રકાશ છે. શું છે? શ્વેત પ્રકાશ. હવે આ સ્વચ્છ પાણીનું પાત્ર ભર્યું છે એની અંદર મારે શું કરવાનું છે? તો કે એ પાણીની અંદર હું 200 ગ્રામ જેટલું સોડિયમ થાયોસલ્ફેટ અને 2 મિલિલિટર જેટલું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી દઈશ. શું ઉમેરવાનું છે? પેલા પાણી કેવું હતું? તો કે ચોખ્ખું હતું. હવે આ પાણીની અંદર 200 ગ્રામ જેટલો સોડિયમ થાયોસલ્ફેટ અને 2 મિલિલિટર જેટલું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે. હવે 2-3 મિનિટ થશે એટલે આની અંદર નાખેલું જે આ સલ્ફ્યુરિક એસિડ છે એમાંથી સલ્ફરના કણો છે એ સલ્ફરના કણો ઓગળવાની શરૂઆત કરી દે છે. હવે આ કણો જ્યારે ઓગળશે અને પછી આપણે જો પડદા ઉપર પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબને આપણે જોશું તો આપણને એ લાલાશ પડતું એટલે કે રતુમડા રંગનું જોવા મળશે. આવું ક્યાં કારણોસર? જો પડદા ઉપર જે પ્રતિબિંબ મળશે એ તમને લાલાશ પડતું જોવા મળશે. હવે આ પાત્ર છે, પાત્રની 3 બાજુ હતી જોઈ તો આ ભાગ મને છે એ ભૂરા રંગ એટલે કે વાદળી રંગનો જોવા મળશે. કેમ? તો કે જો આ ભાગ છે, ત્યાર પછી આ ભાગ છે, આ ભાગ છે, પાછળનો ભાગ. ટોટલ પાત્રની કેટલી બાજુ હશે? 4 બાજુ હશે. પણ હું આ ભાગમાંથી અને પાછળના ભાગમાંથી જોઈશ તો આ વિસ્તાર છે આપણું જે દ્રાવણ છે એ દ્રાવણ મને વાદળી રંગનું એટલે કે ભૂરા રંગનું જોવા મળશે. કા તો કે સલ્ફરના કણો છે એ સૂક્ષ્મ કણો છે અને જેથી કરી અને એ
વિસ્તાર છે એ વાદળી રંગનો જોવા મળે, પણ જો હું આ પાત્રની આ સાઈડથી જોઈશ તો સામેનું જે પ્રતિબિંબ મળે છે તેનો આવશે બધા આ પડદા ઉપર ભેગા થાય છે, જેથી કરીને આ પ્રતિબિંબ છે એ મને રતુંગડા રંગનું જોવા મળશે. કેવી રીતે શું કામે? તો કે આ ભાગમાંથી જે કિરણો પસાર થાય છે લાંબી તરંગલંબાઈ વાળા છે. કેવા છે? લાંબી તરંગલંબાઈ વાળા. ભૂરો રંગ છે એ ટૂંકી તરંગલંબાઈ ધરાવે છે, લાલ રંગ છે એ લાંબી તરંગલંબાઈ ધરાવે છે. જો આ ભાગમાંથી છે આટલા અંતર સુધી વાદળી રંગનો પ્રકાશ જઈ શકશે ને, કારણ કે આ વિસ્તારમાંથી ને જેનું પ્રતિબિંબ થઈ જશે તો છેલ્લે સુધી પહોંચશે તેવો પ્રકાશ. તો કે જેની તરંગલંબાઈ વધારે છે લાંબી છે એ જ પ્રકાશ અહીં પહોંચશે, વાદળી રંગનો પ્રકાશ અહીંયા સુધી પહોંચી શકશે નહીં, જ્યારે લાલ રંગનો પ્રકાશ અહીંયા સુધી પહોંચી શકશે. અહીંયા જે પ્રતિબિંબ મળશે તે આપણને કેવું જોવા મળશે? તો કે લાલા સ્વરૂપ લતુંગડા રંગનું જોવા મળે છે. બરાબર, આના ઉપરથી આપણને આખી આખી ઘટના ખબર પડી જાય કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય કેવી રીતે લતુંગડો દેખાય છે. તો આગલા જે વિડીયો હતા એ વિડીયોની અંદર જે આપણે ભણી ગયા છીએ કે વાદળી રંગ છે એ વાદળી રંગ ટૂંકી તરંગલંબાઈ ધરાવે છે, લાલ રંગ છે એ લાંબી તરંગલંબાઈ ધરાવે છે. હવે બરોબર બપોરનો સમય હોય મધ્યાહન હોય ત્યારે સૂર્ય છે એ આપણા માથા ઉપર હોય છે. બરોબર, તો હવે આમાં કેવું થશે? ત્યારે બપોર એટલે કે મધ્યાહન સમયે આપણું અને સૂર્ય આ બંને વચ્ચેનું અંતર છે એ ઓછું હશે, જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે છે આપણું અને સૂર્ય વચ્ચેનું અંતર વધારે હશે. તો જો સૂર્ય અને આપણું અંતર ઓછું છે એટલે વાદળી રંગનો પ્રકાશ છે એ આપણા સુધી પહોંચી શકશે. બરાબર, એટલે દિવસ દરમિયાન આપણને આકાશ છે એ વાદળી રંગનું જોવા મળશે. હવે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કેવું થશે? તો કે એમાંથી જે પ્રકાશના કિરણો આવે છે એ પ્રકાશના કિરણોમાંથી જે વાદળી રંગનો પ્રકાશ છે એનું ઈ વિસ્તારમાં ટૂંકી તરંગલંબાઈ ધરાવે છે વાદળી રંગ. બરાબર, એટલે એ જ વિસ્તારની અંદર છે એનું પ્રકિરણ થઈ જશે આપણા સુધી પહોંચી શકશે નહીં. જ્યારે લાલ રંગ છે એ લાલ રંગ લાંબી તરંગલંબાઈ ધરાવે છે, એટલા માટે એ લાલ રંગ આપણા સુધી પહોંચી શકશે. બાકીના રંગો છે વાદળી રંગ છે એનું પ્રકિરણ થઈ જશે એટલે વિકિરણ થઈ જાય છે, એટલે વાદળી રંગ આપણા સુધી પહોંચી શકતો નથી. જ્યારે લાલ રંગ છે એ આપણા સુધી પહોંચી શકે છે. આ કારણોસર છે એ સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત સમય આકાશ અથવા તો સૂર્ય છે એ આપણને રતુંગડા રંગનું જોવા મળે. બરાબર, તો યાદ રાખજો આ પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે એવો છે. બરાબર, તો મિત્રો આજે આપણે આપણું ચેપ્ટર નંબર 11 છે એ અહીંયા કરીએ છીએ પૂરું, અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એક નવા ચેપ્ટર સાથે મળીશું.